નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સીડીસીના પ્લેટફોર્મ પર હું ગૌરવ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે ટોપિક જોવા જઈ રહ્યા છીએ એ છે વિભક્તિ, અને વિભક્તિ વિવિધ એક્ઝામ્સની અંદર કઈ રીતે પૂછાતી હોય, એના પ્રકાર કેટલા હોય, એને કઈ રીતે સમજવી જોઈએ, એને કઈ રીતે યાદ રાખવી જોઈએ, એ બધી જ વસ્તુઓની ચર્ચા આજે આપણે આ વિડીયો લેક્ચરમાં કરવા જઈ રહ્યા છીએ. તો વિભક્તિની શરૂઆત કરીએ એ પહેલાં હું તમને કહી દઉં, વિભક્તિ શબ્દ છે એ સંસ્કૃત શબ્દ છે. વિભક્તિ એટલે શું? તો કે વિભક્ત કરવું, અલગ કરવું, છૂટા પાડવા. જેમ કે હું એક તમને ક્રિયાપદ આપું કે જમે છે. જમે છે એક ક્રિયાપદ છે, જેવી રીતે લખે છે, હસે છે, હસવું, બોલવું વગેરે વગેરે ક્રિયાપદો હોય એવી રીતે જમે છે આ એક ક્રિયાપદ છે. એક ક્રિયાપદની સિદ્ધિ માટે થઈ અને બીજા જેટલા પદો આવે એ બધા પદોને શું કહેવાય? વિભક્તિ કહેવાય. હવેની વ્યાખ્યા જોઈએ આપણે વિભક્તિની. શું કહે છે? તો કે ક્રિયાની સિદ્ધિ માટે પ્રયોજાતા પદોને કે પ્રત્યય સમૂહને વિભક્તિ કહે છે. કેની સિદ્ધિ માટે? તો કે ક્રિયાની સિદ્ધિ માટે. કોઈ પણ ક્રિયાપદ છે, તમને એક્ઝામ્પલ આપું. માની લ્યો કે ક્રિયાપદ છે જમે છે. શું છે? જમે છે. આ જમે છે એ શું થયું? તો કે ક્રિયા થઈ, ક્રિયાનું પદ થયું. હવે હું એમ નામ આપી દઉં કે ભાઈ સંસ્કૃતનું બહુ ક્લાસિક એક્ઝામ્પલ છે, દેવદત્ત જમે છે. તો દેવદત્ત શું થયો? તો કે ક્રિયાનો કરનાર, એટલે કે કર્તા થયો. દેવદત્ત શું થયો? કોણ થયો? કર્તા થયો. હવે હું એમ કહું, દેવદત્ત શું જમે છે? તો આપણને જવાબ મળે, દેવદત્ત લાડવો જમે છે. દેવદત્ત શું જમે છે? લાડવો જમે છે. હવે આ જમવાની ક્રિયા છે. ક્રિયાને પ્રશ્ન પૂછો આપણે કે કોણ જમે છે ભાઈ? તો જવાબ મળ્યો, દેવદત્ત જમે છે. દેવદત્ત શું જમે છે? તો કે ભાઈ લાડવો જમે છે. તો લાડવો શું થયું? તો કે એ દેવદત્તનું કર્મ થયું. ફરીથી વ્યાખ્યા ઉપર આવી જાય. ક્રિયાની સિદ્ધિ માટે પ્રયોજાતા પદોને કે પ્રત્યય સમૂહને વિભક્તિ કહે છે. હવે આ જમે છે એ ક્રિયા છે, એ ક્રિયાની સિદ્ધિ માટે જે કંઈ પણ પદ, જે દેવદત્ત આવ્યું બરોબર, કે લાડવો આવ્યું, આ બે પદ છે, તો એને શું આપણે કીધું? તો કે દેવદત્ત કરતા થઈ ગયો, લાડવો છે એનું કર્મ થઈ ગયું બરોબર. તો એની સિદ્ધિ માટે જે પ્રયોજાતા પદો છે એને શું કહેવાય? વિભક્તિ કહેવાય છે. જેમ કે કર્તા, જેમ કે કર્મ. વિભક્તિઓ કેટલી છે? તો કે ગુજરાતી ભાષામાં કુલ 7 વિભક્તિઓ છે. વિભક્તિ ટર્મ છે ને ખરેખર સંસ્કૃત ભાષાની છે. સંસ્કૃતમાં 8 વિભક્તિ કીધી છે. ટોટલ 6 કારક. કારક હું તમને કહીશ કે કારક કોને કહેવાય. ટોટલ 6 કારક અને 8 વિભક્તિ કીધી છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધ, અધિકરણ અને સંબોધન. આમ ટોટલ 8 વિભક્તિ કીધી છે, પણ ગુજરાતી ભાષામાં માન્ય કહી શકાય એવી 7 વિભક્તિ છે. 8મી એડ કરી શકાય, ગણી શકાય. જેમ કે જેમાં કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધ, અધિકરણ અને સંબોધનનો સમાવેશ થાય છે. અહીં સંબોધન વિભક્તિ વધારાની વિભક્તિ છે. અહીંયા તમે ગણશો ને એટલે 8 થાય છે બરોબર. કર્તા 1, કર્મ 2, કરણ 3, સંપ્રદાન 4, અપાદાન 5, સંબંધ 6, અધિકરણ 7 અને સંબોધન 8. જેમાં અહીં સંબોધન વિભક્તિ વધારાની છે, એટલે કુલ વિભક્તિ તો કેટલી થઈ? 7 જ થઈ. અને આપણે આગળ જોઈએ કે 7 વિભક્તિ કઈ રીતે ઓળખવી જોઈએ વાક્યની અંદરથી, એનું આખે આખું કોષ્ટક જોઈશું. તમને હું સાવ સિમ્પલ શબ્દોમાં જો સમજાવું તો એ કઈ રીતે એને સમજી શકાય. તો કે છે ભાઈ, સાવ સાવ એટલે સાવ ઇઝીલી. અને જો આપણે જોવું હોય તો વિભક્તિ કેટલી કીધી? તૃતીય ટોટલ વિભક્તિ કીધી 7. કેટલી કીધી? 7. હવે આપણે હું અહીંયા એક ક્રિયાપદ મૂકી દઉં. જમે છે ક્રિયા તરીકે લીધું હતું, તો હું તમને જમે છે જ રાખું અહીંયા, કે જમે છે. રેડી? વિભક્તિ કેટલી કીધી હતી? તો કે ભાઈ 7 કીધી હતી. પહેલી થઈ કરતા. કરતા એટલે કોણ? તો કે જે ક્રિયા કરે, ક્રિયા કરે એ કરતા, ક્રિયાનો કરનાર. જમે છે, જમવાની ક્રિયાનો કરનાર કોણ? તો તમને ઉદાહરણ આપ્યું હતું, દેવદત્ત. હવે દેવદત્ત શું થયો? તો કે દેવદત્ત થયો કરતા. કરતાની પહેલી વિભક્તિ થઈ, પ્રથમ વિભક્તિ. પહેલી વિભક્તિ કોણ? તો કે કરતા. હવે બીજી વિભક્તિ શું? તો કે બીજી વિભક્તિ છે કર્મ. શું છે? કર્મ. જે
કર્તાનું જે ક્રિયાનું લક્ષ્ય છે અથવા કર્તાને જે ઈચ્છિત છે, બરોબર, જે ક્રિયાનું લક્ષ્ય છે અથવા કર્તાનું લક્ષ્ય છે, કર્તાને ઈપ્સિત છે. અને ટર્મમાં જોઈએ, આપણે આગળ જોઈશું તો કર્તાને જે ઈચ્છિત છે, જેમ કે દેવદત્ત જમે છે. હવે હું પ્રશ્ન પૂછું, જમે છે ને કે દેવદત્ત શું જમે છે? તો કે દેવદત્ત લાડવો જમે છે. તો લાડવો શું થયું? કર્મ થયું. સિમ્પલ. ત્રીજી વિભક્તિ જોઈએ. ત્રીજી વિભક્તિ શું છે? તો કે કરણ. કરણ એટલે શું? તો કે સાધન. ક્રિયા કરવા માટે જે સાધન છે, જમે છે. જમવાની ક્રિયાનું સાધન શું છે? હમણાં તમને દેખાડું. દેવદત્ત લાડવો હાથ વડે જમે છે. કેના વડે જમે છે? હાથ વડે, હાથથી. કેના વડે જમે છે? હાથ વડે જમે છે. તો એ શું થયું? તો કે એ થયું કરણ. કરણ એટલે શું? તો કે સાધન. કોઈ પણ ક્રિયાનું સાધન હોય એને શું કહેવાય? એને કરણ કહેવાય. અને એની ત્રીજી વિભક્તિ થાય. ટોટલ પહેલી વિભક્તિ જોઈ, એ કોણ? તો કે કર્તા. દેવદત્ત લાડવો જમે છે. પછી બીજી વિભક્તિ શું થયું? તો કે કર્મ. દેવદત્ત લાડવો, લાડવો છે એ શું જમે છે? તો કે લાડવો જમે છે, બરોબર. એ થયું એનું કર્મ. ત્રીજું, કેના વડે એનું સાધન જોવો, તો ત્રીજું શું થયું? તો કે ભાઈ કરણ, બરોબર. હવે એવી જ રીતે ચોથી વિભક્તિ છે સંપ્રદાન. સંપ્રદાન એટલે શું? તો કે સંપ્રદાન એટલે જે આપણે દાન લેવા કે દેવાની ક્રિયા હોય. માની લ્યો કે હું એક વાક્ય મૂકું, રાજા બ્રાહ્મણને, રાજા બ્રાહ્મણને દાન આપે છે. હવે અહીંયા આપે છે એ શું થયું? ક્રિયાપદ થયું. આ વાક્યની અંદર કર્તા કોણ થયા? તો કે રાજા છે એ કર્તા થયા. કર્મ શું થયું? તો કે દાન. રાજાને શું દેવું છે? રાજાનું લક્ષ્ય શું છે? તો કે દાન છે એ રાજાનું મુખ્ય લક્ષ્ય છે. હવે અહીંયા બ્રાહ્મણને દાન આપે છે, તો ઇંગ્લિશમાં જેને કહેવાય રિસીવર, જે દાન લેનારો વ્યક્તિ છે ને, એની ચોથી વિભક્તિ એટલે કે સંપ્રદાન વિભક્તિ થાય. દાન લેનાર અથવા વસ્તુ લેનાર, વસ્તુને લેનાર, વસ્તુ જે લે, બરોબર, વસ્તુ જે લે એ વસ્તુ લેનારને શું કહેવાય? એની કઈ વિભક્તિ થાય? તો કે ચોથી વિભક્તિ થાય સંપ્રદાન. હવે રાજા બ્રાહ્મણને દાન આપે છે. આવું બીજું એક્ઝામ્પલ એકાદું લઈ લઈએ આપણે, કે ભાઈ વિશાલ કરણને પેન આપે છે. તો વિશાલ કરતા થયો, કરણ છે એ રિસીવ કરે છે પેન, તો એ સંપ્રદાન થયું. ચોથી વિભક્તિ, આપે છે એ ક્રિયા થઈ. સિમ્પલ. હવે આવે છે પાંચમી વિભક્તિ. પાંચમી વિભક્તિ એટલે શું? તો કે અપાદાન. અપાદાનનો અર્થ શું થાય? તો કે થી છૂટા પડવાના અર્થમાં. થી છૂટા પડવાના અર્થમાં. વૃક્ષ પરથી પાંદડું પડે છે. વૃક્ષ પરથી પાંદડું પડે છે. હવે અહીંયા પડે છે, પડવાની ક્રિયા કરે છે કોણ? તો કે પાંદડું. પાંદડું પડે છે. ક્યાંથી પડે છે? તો કે વૃક્ષ પરથી પાંદડું પડે છે. તો ભાઈ જે સ્થિર વસ્તુ છે, સ્થિર વસ્તુ, એ સ્થિર વસ્તુની કઈ વિભક્તિ થાય છે? સ્થિર વસ્તુની પંચમી એટલે કે અપાદાન વિભક્તિ થાય. જેમ કે હું એમ કહું કે ટેબલ ઉપરથી બોટલ પડે છે, ટેબલ પરથી બોટલ પડે છે, તો ટેબલ સ્થિર છે, તો ટેબલની કઈ વિભક્તિ થશે? તો કે પાંચમી વિભક્તિ થશે, અપાદાન વિભક્તિ થશે. એવી જ રીતે છઠ્ઠી જે વિભક્તિ છે, છઠ્ઠી વિભક્તિ એને કહેવાય સંબંધ. હવે સંબંધ એટલે શું? તો કે સંબંધ બે રીતે જોવાય. એક, વ્યક્તિનો વ્યક્તિ સાથે સંબંધ હોય. બીજો સંબંધ હોય વ્યક્તિનો વસ્તુ સાથે. વ્યક્તિનો વસ્તુ સાથે, તો વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ થયો કે રામ લક્ષ્મણના ભાઈ છે.
રામ એ લક્ષ્મણના ભાઈ છે, તો રામ કરતા થઈ ગયા, રામ છે, છે એ પણ એક તો અસ્તિત્વમાં હું એ પણ એક ક્રિયા છે, બરાબર, રામ છે. હું એમ કહું રામ લક્ષ્મણના, તો જેની પાછળ નોની નું ના લાગે ને એ બધા જ છે, એ સંબંધ વિભક્તિમાં આવે. આ મારી ઘડિયાળ છે, તો મારી ઘડિયાળ, મારી શબ્દ શું સૂચવે? મારો અને ઘડિયાળ વચ્ચેનો, વ્યક્તિ અને વસ્તુનો સંબંધ સૂચવે છે. આ વિશાલની કાર છે, તો વિશાલની આ પદ છે એ શું સૂચવે? તો કે સંબંધ વિભક્તિ સૂચવે છે, જેની પાછળ નોની નું ના લાગે. જેની પાછળ કેવા પ્રત્યયો લાગે? નોની નું ના જેવા પ્રત્યય લાગે છે. તો આ શું છે? સંબંધ વિભક્તિ થઈ. સાતમી છે એ અધિકરણ. અધિકરણ એટલે શું? અધિકરણ એટલે શું? તો કે એના પ્રત્યય છે માં, ઉપર અને અંદર. જેની પાછળ માં, ઉપર, અંદર એવું લાગ્યું હોય અથવા એવો ભાવ તમને દેખાય એ અધિકરણ વિભક્તિ લાગે એમાં. જેમ કે હું ઘરમાં બેઠો છું, હું રસોડામાં રસોઈ કરું છું, હું બગીચામાં ફરી રહ્યો છું. તો બગીચામાં, રસોડામાં, ઘરમાં આવા શબ્દની નીચે અંડરલાઇન કરી હોય અને ક્વેશ્ચન પૂછાય કે આ કઈ વિભક્તિ છે, તો આપણે કહેવાનું થાય સપ્તમી વિભક્તિ છે. અને વિભક્તિને શું કહેવાય? તો કે વિભક્તિને અધિકરણ કહેવાય. શું કહેવાય? અધિકરણ. હવે આપણે આઠમી વિભક્તિની વાત કરતા હતા, એમાં કંઈ ખાસ કંઈ યાદ રાખવા જેવું છે નહીં. આઠમી કઈ છે? તો કે સંબોધન. સંબોધનના પ્રત્યય શું અથવા સંબોધન એટલે શું? તો કે હે, અરે, ઓ, કોઈને સંબોધીએ ને આપણે, કોઈને બોલાવીએ, અરે ભાઈ તું ક્યાં જાશ, બરોબર. તો અરે, ઓ, હે, હે કૃષ્ણ, હે દામોદર, હે ને. તો આ શું થયું? સંબોધન થયું. હે કૃષ્ણ, તો આની અંદર કૃષ્ણ કરતા નથી, કૃષ્ણ છે એને સંબોધન કરવામાં આવ્યું છે વાક્યની અંદર. તો ટોટલ કેટલી વિભક્તિ થઈ? ટોટલ આઠ વિભક્તિ થઈ. આઠે વિભક્તિ આપણે આવી રીતે સમજી, બરોબર, કે ક્રિયાને હેલ્પ કરે છે, કરતા ક્રિયાને હેલ્પ કરે છે. હું એમ કહું જમે છે, કોણ જમે છે? કોણ પૂછો તો કરતા મળે. જમે છે, શું જમે છે? શું પૂછો તો કર્મ મળે. કેના વડે જમે છે? તો કે હાથથી જમે છે, મોઢેથી જમે છે, દાંતેથી જમે છે. હવે સાધન તો વિવિધ થઈ જાય ને. એમ હું એમ કહું કે હું રાજકોટ જાઉં છું અને હું એમ કહું કે હું બસ વડે રાજકોટ જાઉં છું, તો એ બસ વડે જે શબ્દ છે એ વડે પાછળ લાગ્યું. બસથી રાજકોટ જાઉં છું, તો બસ છે ને એ કરણ એટલે કે કરણ એટલે કે સાધન સૂચવે છે. રેડી? સાધન સૂચવે છે. તો ક્રિયાને મદદ કરે, ક્રિયાપદને હેલ્પ કરે. એક રીતે જે રીતે ક્રિયાપદને હેલ્પ કરે એને બધાને શું કહેવાય? તો કે એને વિભક્તિ કહેવાય છે. હવે આપણે આમાં જોઈ જઈએ આગળ કે વિભક્તિ છે એ કોને કહેવાય. તો એનું આખે આખું કોષ્ટક છે એ આવી રીતે છે. આનો સ્ક્રીનશોટ ખાસ લઈ લેવો, એટલે તમને એક્ઝામ્સની અંદર કઈ રીતે ખાસ કરીને પ્રત્યયથી જ યાદ રહેશે. હવે જુઓ, તમને મેં સમજાવ્યું હતું એવી રીતે જ છે. આ છે વિભક્તિ. શું છે વિભક્તિ? પ્રથમા, દ્વિતીય, તૃતીય, ચતુર્થી, પંચમી, ષષ્ઠી, સપ્તમી અને સંબોધન. ટોટલ કેટલી વિભક્તિ થઈ? આમ સાત, સપ્તમી સુધી સાત, ને એક એક્સ્ટ્રા વધારાની ઉમેરો તો એ ટોટલ કેટલી વિભક્તિ થાય? આઠ વિભક્તિ થાય. એનો અર્થ શું થાય? તો કે કરતા એટલે ક્રિયાનો કરનાર, કર્મ એટલે શું? તો કે ક્રિયાનું લક્ષ્ય. કરણ એટલે શું? તો કે ભાઈ ક્રિયાનું સાધન. જમવાની ક્રિયા છે, જમવાનું ક્રિયાનું સાધન શું થયું? તો મેં તમને કીધું હાથ વડે જમે છે. હું રાજકોટ જાઉં છું, હું બસ વડે રાજકોટ જાઉં છું, તો મારા જવાની ક્રિયા છે એ જવાની ક્રિયા કોના દ્વારા સંપન્ન થાય છે? એનું સાધન શું છે? તો કે એનું સાધન છે એ બસ છે. તો બસની કઈ વિભક્તિ થાય? કરણ વિભક્તિ થાય. ચતુર્થી વિભક્તિ એટલે એમાં છે મેળવનાર. ચતુર્થી વિભક્તિમાં કોણ છે? મેળવનાર, રિસીવર જે હોય, બરાબર. રાજા બ્રાહ્મણને દાન આપે છે, તો રાજા કરતા થયો, કારણ કે રાજા દાન આપે છે. બ્રાહ્મણ રિસીવર થયો, બ્રાહ્મણ દાન મેળવે છે. હું વિશાલને પુસ્તક આપું છું, તો હું વિશાલને પુસ્તક આપું છું. ત્યાં ભલે ને પ્રત્યય હોય, પણ મારે કહેવાનું શું, સમજવાનું શું,
તો કે ભાઈ વિશાલ મેળવે છે એટલે વિશાલની કઈ વિભક્તિ થાય? વિશાલની રિસીવર તરીકે ચતુર્થી વિભક્તિ સંપ્રદાન થાય. રેડી? અહીંયા પાછળ પ્રત્યય આપ્યા છે, પ્રત્યય આપ્યા છે એ ને અથવા શૂન્ય, એ ને અથવા શૂન્ય. દેવદત્ત લાડવો જમે છે એમ કહેતો હોય તો દેવદત્તની પાછળ શું છે? તો કે કોઈ દેવદત્તની પાછળ કંઈ લાગ્યું નથી, દેવદત્તની પાછળ કોઈ પ્રત્યય લાગ્યો નથી, શૂન્ય. એટલે એ શૂન્ય થયું, બરાબર? અથવા હું એમ બી કહી શકું કે દેવદત્ત એ લાડવો જમે છે, દેવદત્ત એ પોતે લાડવો જમે છે, તો એ પ્રત્યય થયો, અથવા શૂન્ય, કોઈ પ્રત્યય લાગ્યો નથી. અહીંયા શું છે? તો કે દ્વિતીય વિભક્તિ છે કર્મ, એમાં પાછળ ને આવે, એની પાછળ પ્રત્યય કેવો લાગે? તો કે ને પ્રત્યય લાગે છે. તૃતીય વિભક્તિ કારક કયું કહેવાય? તો કે કરણકારક કહેવાય, ક્રિયાનું સાધન, થી થકી વડે, એના પ્રત્યય છે, બરાબર? હાથથી હું પગ વડે ચાલીને બહારગામ જઉં છું. હવે આ ઉદાહરણ થોડુંક અલગ વિચિત્ર લાગે, હું પગ વડે ચાલીને ગામમાં જઉં છું, બરાબર? તો પગ વડે, તો પગ શું થયું? સાધન થયું, એટલે એની એને કયો કારક કહેવાય? તો કે કરણકારક કહેવાય. વિભક્તિ કઈ કહેવાય? તો કે તૃતીય, એટલે કે ત્રીજી વિભક્તિ કહેવાય છે. ચોથું ચતુર્થી એટલે સંપ્રદાન, એનો અર્થ થાય મેળવનાર, એ આપણે સમજ્યું. ને માટે, ને મટે નહીં, ને માટે, કોના માટે? ને માટે, બરાબર? હું રાજા બ્રાહ્મણને દાન આપે છે, તો બ્રાહ્મણને માટે થઈને દાન આપે છે, બરાબર? તો એ બ્રાહ્મણ છે એની કઈ વિભક્તિ થાય? ચતુર્થી વિભક્તિ, એટલે કે સંપ્રદાન. પછી પાંચમી અપાદાન, છૂટું પડવાના અર્થમાં, છૂટું પડવાના અર્થમાં કોઈ એક વસ્તુથી બીજી વસ્તુ છૂટી પડે, અથવા કોઈ એક વ્યક્તિથી બીજો વ્યક્તિ છૂટો પડે, તો એની પણ કઈ વિભક્તિ થાય? પંચમી વિભક્તિ થાય છે. જેમ કે વૃક્ષ પરથી, તમને કીધું વૃક્ષ પરથી પાંદ પડે છે, તો એમાં જે સ્થિર વસ્તુ હોય, કઈ વસ્તુ હોય? સ્થિર વસ્તુ હોય, પાંદ છે એ પડે છે, પડે છે ક્રિયા થઈ, કરતા કોણ થયું? પાંદ, પાંદ પડે છે. હવે ક્યાંથી પડે? તો કે વૃક્ષ પરથી પાંદ પડે છે, વૃક્ષ પરથી, વૃક્ષ સ્થિર છે, પાંદડું પડે છે નીચે, રેડી? તો એની કઈ વિભક્તિ થઈ? તો કે એની પંચમી વિભક્તિ થાય છે, વૃક્ષમાંથી અથવા વૃક્ષથી, બરાબર? ષષ્ઠી વિભક્તિ શું સૂચવે છે? સંબંધ, સંબંધ દર્શાવવા માટે મેં તમને સંબંધ કીધું, વસ્તુનો અને વ્યક્તિનો, અને વ્યક્તિ અને વ્યક્તિનો, કે દશરથ રાજા રામ ભગવાનના પિતા હતા, બરાબર? રામ ભગવાનના પિતા છે, રેડી? તો રામ ભગવાનના, રામના, દશરથ રામના પિતા છે, તો પાછળ શું લાગ્યું? નોની નું ના, આના પ્રત્યયો શું છે? નોની નું ના. આ પેન મારી છે, આ પેન ગૌરવની છે, તો ની પાછળ લાગ્યું, તો આ શું થયો? પેનનો, એટલે કે વસ્તુનો અને વ્યક્તિનો સંબંધ થયો. પછી સપ્તમી વિભક્તિ કોને કહેવાય? અધિકરણ, જે કારક છે, ક્રિયાનો આધાર દર્શાવવા માટે, સમય કે સ્થાન દર્શાવવા માટે, એના પ્રત્યયો છે માં, ઉપર અને અંદર. એ આપણે એક્ઝામ્પલ આગળ જોઈએ. અને સંબોધન, મેં તમને કીધું સંબોધન વિભક્તિ છે, સંબોધન કરવા માટે, કોઈને બોલાવવા માટે, બરાબર? મોસ્ટલી પાછળ ઉદ્ગાર ચિહ્ન હોય છે, એટલે એ સંબોધન વિભક્તિ થઈ, એવું આપણે સમજવાનું રહીએ. આપણે આગળ જોઈએ કે આના એક્ઝામ્પલ્સ કેવા કેવા આપણને જોવા મળે છે. ઉદાહરણ છે, રોહિત ક્રિકેટ રમે છે, કર્તા વિભક્તિનું ઉદાહરણ છે. કેનું ઉદાહરણ છે? કર્તાનું ઉદાહરણ છે. રોહિત ક્રિકેટ રમે છે, ક્રિકેટ રમે છે, રમવાની ક્રિયામાં કર્તા કોણ છે? તો કે રોહિત, રોહિત ક્રિકેટ રમે છે. પછી તો કે માધવે નવું બાઇક લીધું, બાઇક લીધું લેવાની ક્રિયા છે, ખરીદવાની ક્રિયા છે, ક્રિયા કરનાર કોણ છે? તો કે કર્તા કોણ છે? અહીંયા કર્તા છે માધવભાઈ, બરાબર? માધવ ખરીદી કરે છે, માધવ નવું બાઇક લે છે, તો માધવ શું થયો? કર્તા થયો, ક્રિયાનો કરનાર. પછી કર્મ, એનો પ્રત્યય શું છે? શૂન્ય અથવા ને, શૂન્ય અથવા ને. દેવદત્ત લાડવો ખાય છે, શું ખાય છે? ક્રિયાપદને પ્રશ્ન પૂછો ને શું, તો તમને જવાબ મળી જાય, ખાય છે. શું ખાય છે? તો કે લાડવો ખાય છે, તો લાડવો છે એનું શું થયું? કર્મ થયું. દેવદત્ત શું થયો? કર્તા થયો, રેડી? દેવદત્ત શું થયો?
કરતા થયો. સુરેશ રમેશને બોલાવે છે, સુરેશ રમેશને બોલાવે છે. હવે અહીંયા બોલાવે છે ક્રિયા છે બરોબર, પાછળ કયો પ્રત્યય લઈ ગયો, તો કે ને પ્રત્યય લઈ ગયો, તો એનું શું થયું, કર્મ. બોલાવવાની ક્રિયામાં સુરેશને ઈપ્સિત શું છે, ઈચ્છિત શું છે, તો કે ભાઈ રમેશને બોલાવવું એને ઈપ્સિત છે, ઈચ્છિત છે. તો સુરેશ થયો એ કરતા થયો, રમેશને પાછળ ને લઈ ગયું એટલે એનું કર્મ થયું બરોબર. તો આ કર્મ વિભક્તિ થઈ. પછી તો કે થી થકી વડે અથવા તો મારફત કરણ વિભક્તિ છે ત્રીજી વિભક્તિ. રામ બાણ વડે રાવણને માર્યો, રામે બાણ વડે રાવણને માર્યો, મારવાની ક્રિયા છે, તો કે હા છે. કેના વડે માર્યો, તો કે બાણ વડે માર્યો. થી થકી વડે, અહીંયા વડે પ્રત્યય પાછળ દેખાય છે, એનો મતલબ આવું કંઈ અંડરલાઈન કરેલું તમને પૂછાય તો એ કઈ વિભક્તિ થાય, કરણ વિભક્તિ થાય છે, જેના પ્રત્યય છે થી થકી વડે અને મારફત. વારંવાર હું બોલું છું, યાદ રાખજો, લખી લેજો. લખવું હોય તો હું ટ્રેન વડે ઉજ્જૈન જાઉં છું. હું કેના વડે ઉજ્જૈન જાઉં છું, તો કે ભાઈ ટ્રેન વડે ઉજ્જૈન જાઉં છું. તો ટ્રેન છે એ શું થયું, તો કે કરણ થયું, સાધન થયું બરાબર. તો વાક્યની અંદર ક્રિયાપદમાં જ્યાં સાધન હેલ્પ કરતું હોય એની કઈ વિભક્તિ થાય, તો કે ત્રીજી અથવા તો કરણ વિભક્તિ એને કહેવાય છે. આગળ જોઈએ ચોથી વિભક્તિ સંપ્રદાન. સંપ્રદાન માટે કયા ઉદાહરણ છે, તો કે રાકેશ રમેશને પેન આપે છે. મેં તમને કીધું હતું ને માટે કાજે સારું ખાતર, પણ મેળવનાર કેવો ભાઈ, તો કે મેળવનાર રિસીવર. રાકેશ અહીંયા કરતા થયો, પણ પેન આપે છે, આપવાની ક્રિયા થઈ. કોને પેન આપે છે, તો કે રમેશને પેન આપે છે બરાબર. તો અહીંયા આપણે કન્ફ્યુઝ નથી થવાનું, રમેશ રિસીવર છે, મેળવનાર છે, એટલા માટે આની સંપ્રદાન એટલે કે ચોથી વિભક્તિ થાય છે. અહીંયા પાછળ ને પ્રત્યે જોયો અને તમે તરત જ કર્મ વિભક્તિ છે આમ કરીને એમાં કર્મ ટીક કરી દો, અથવા દ્વિતીય વિભક્તિ છે એ તમે ઓપ્શનમાં હોય ને તમે ટીક કરી દો, કારણ કે પાછળ ને છે તો એ તમારું ખોટું પડે. કારણ કે આપણે સમજવું જોઈએ કે જ્યાં રિસીવર હોય, મેળવનાર હોય, એની સંપ્રદાન એટલે કે ચોથી વિભક્તિ થાય છે. શું આપે છે, તો કે પેન આપે છે. પેન શું છે, તો કે પેન કર્મ છે ભાઈ. પેન શું છે, તો કે કર્મ છે. બીજું એક્ઝામ્પલ જોઈએ, સૈનિકો દેશની ખાતર પ્રાણ ન્યોછાવર કરે છે. કોની ખાતર, કોને માટે, કોને માટે ભાઈ, દેશને માટે પ્રાણને ન્યોછાવર કરે છે. તો ને માટે ખાતર, કાજે, સારું બરોબર. તો એ એક્ઝામ્પલ કોના બને છે, તો કે સંપ્રદાન વિભક્તિના બને છે. ફરીથી જોઈએ અપાદાન વિભક્તિ પંચમી. અપાદાન કારક છે જેમાં બંદૂકમાંથી ગોળી છૂટી. ક્યાંથી ગોળી છૂટી, બંદૂકમાંથી ગોળી છૂટી, છૂટવાની ક્રિયા છે. જેમાં બંદૂક પકડીને કોઈ માણસ ઊભો હોય તો બંદૂક સ્થિર છે, ગોળી એમાંથી છૂટે છે. તો જે સ્થિર વસ્તુ છે એની કઈ વિભક્તિ થાય, પંચમી વિભક્તિ, એટલે કે અપાદાન કારક જ્યાં લાગે પંચમી વિભક્તિ થાય છે. પછી ટેબલ પરથી ડસ્ટર પડ્યું. ટેબલ પરથી, કેના પરથી, તો કે ટેબલ પરથી. તો ટેબલ છે એની કઈ વિભક્તિ થાય, ટેબલ સ્થિર છે, ડસ્ટર ત્યાંથી પડ્યું, ડસ્ટર ત્યાંથી પડ્યું, ટેબલ તો સ્થિર જ છે. તો ટેબલની કઈ વિભક્તિ થાય, તો કે પંચમી વિભક્તિ થાય છે. આગળ વધીએ, અહીંયા સંબંધ છે. કોને કહેવાય સંબંધ, તો કે આ વિશાલના પિતા છે. આ તો તમને બહુ સરસ રીતે સમજાઈ ગયું હશે, એના પ્રત્યય શું છે, નોની નુના તણું કેરું બરાબર. આ વિશાલના પિતા છે, તો જ્યાં પાછળ નોની નુના પ્રત્યે લઈ ગયો હોય એ સંબંધ હોય. આ મારા મામાનું ઘર અહીંયા નજીક જ છે બરાબર. તો અહીંયા પણ શું લઈ ગયું, નું લઈ ગયું, મામા અને ઘરનો સંબંધ છે બરાબર. વિશાલનો અને એના પિતાનો, વ્યક્તિ વ્યક્તિનો સંબંધ છે બરાબર, વ્યક્તિ અને વસ્તુનો પણ અહીંયા સંબંધ તમને જોવા મળે છે. અને સંબંધ એટલે વિભક્તિ કેટલામી થઈ, તો કે ષષ્ઠી, છઠ્ઠી. ષષ્ઠી એટલે છઠ્ઠી, છઠ્ઠી વિભક્તિ અહીંયા જોવા મળે છે, જેને કહેવાય સંબંધ. સંબંધ છે ને એ કારક વિભક્તિ નથી. આપણે હું તમને હમણાં સમજાવું કે કારક વિભક્તિ નથી, કઈ રીતે નથી.
પછી આવે છે અધિકરણ. અધિકરણની વિભક્તિ કહ્યું તો કે સપ્તમ વિભક્તિ, બરાબર. સાતમી અધિકરણ, જેના પ્રત્યયો શું છે પાછળ, તો કે માં, ઉપર, અંદર, લગી અથવા પર. ભીમ રસોડામાં ભોજન કરે છે. ભીમ ક્યાં ભોજન કરે છે? ભીમ રસોડામાં ભોજન કરે છે. એ તો સવારના પહોરમાં કામ પર જતા રહે. સવારના પહોરમાં સમય સ્થાન આપણે ચર્ચા કરી હતી, ઓલો કોઠો જોયો એમાંય લખ્યું હતું સમય અથવા સ્થાન, બરાબર. એ તો સવારના પહોરમાં કામ પર જતો રહે છે. ભીમ રસોડામાં ભોજન કરે છે. રસોડું છે રસોડામાં, રસોડાની અંદર, બરાબર. તો એ કઈ વિભક્તિ સૂચવે છે? એ અધિકરણ વિભક્તિ સૂચવે છે. આગળ જોઈએ સંબોધન. હે અરે ઓ, હે ભગવાન તમે જ કંઈક કરો. તો હે ભગવાન આમ કરીને સંબોધન કર્યું ને ભગવાનને, તો એ કઈ વિભક્તિ થઈ? સંબોધન એટલે કે આઠમી વિભક્તિ થઈ. અરે ભાઈ તમે અહીંયા શું વાત કરો છો? તમે અહીંયા, અરે ભાઈ તમે અહીંયા. તો આ અરે ભાઈ જે શું થયું? તો કે એ સંબોધન થયું કહેવાય. હવે આમાં આપણે પાછળ જોઈએ તો અહીંયા યાદ રાખજો, કારક છે ને એ ટોટલ છ છે. કારક છે એ કેટલા છે? ટોટલ છ કારક છે. છ કારક છે. ક્રિયાપદને બનાવવામાં જે મદદ કરે એને કારક કહેવાય. કુલ છ કારકો છે, જેમાં કર્તા છે, કર્મ છે, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ. સંબંધ છે એ કારક નથી ભાઈ, સંબંધ છે એ કારક નથી. એટલે યાદ રાખજો, કારક કેટલા છે? કારક ટોટલ છ છે. સંબોધન ઈ નથી. સંબંધ અને સંબોધન બેમાંથી એક નથી. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ આ છ કારક છે. છ કારકથી ક્રિયાપદો બને. એ કારકને કહેવાય શું? તો કે એને વિભક્તિમાં વિભક્ત કરવામાં આવ્યા, બરાબર. કે આ કર્તાની પ્રથમા, કર્મની દ્વિતીય, કરણની તૃતીય, સંપ્રદાનની ચતુર્થી, અપાદાનની પંચમી. સંબંધ છે તો એ સંબંધ કારક નથી, પણ એની વિભક્તિ કહી તો કે ષષ્ઠી. અધિકરણ છે તો અધિકરણની કહી તો કે સપ્તમી. સંબોધનની આઠમી વિભક્તિ ગણે છે, ઘણા નથી ગણતા, બરાબર. હવે આ સાથે સાત વિભક્તિ થઈ ગઈ. ત્રણ ક પહેલાં યાદ રાખવાના. શું યાદ રાખવાનું? ત્રણ ક. કર્તા, કર્મ, કરણ યાદ રાખવું પડશે. યાદ રાખ્યા વિના નહીં ભેગું થાય. અને એકવાર સમજી લો બરાબર, એટલે તમને ધીમે ધીમે યાદ રહેતું થઈ જાય. કર્તા, કર્મ, કરણ, બરાબર. પછી તો કે દાન યાદ રાખવાનું. આ બીમાં પાછળ શું છે? દાન, સંપ્રદાન અને અપાદાન. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન. સંબંધ, અધિકરણ, સંબોધન. કર્તા, કર્મ, કરણ, ત્રણ ક. બે દાન, સંપ્રદાન, અપાદાન. પછી તો કે સંબંધ, અધિકરણ અને સંબોધન. આવી રીતે આઠે આઠ વિભક્તિ. અહીંયા તમે જુઓ કે યાદ રાખવા માટે પણ સહેલી છે, સમજવામાં પણ સહેલી છે, ધારીએ એટલી અઘરી નથી. વાક્યની અંદર જ્યારે આવે ત્યારે સમજાય. આપણે વિવિધ એક્ઝામ્સમાં જે ક્વેશ્ચન્સ પૂછાણા છે એ ક્વેશ્ચન્સને એકવાર જોઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય. ક્વેશ્ચન્સને જોશું એટલે આપણને તરત ખ્યાલ આવી જશે. સૌથી પહેલો ક્વેશ્ચન છે, વિભક્તિનો રેખાંકિત પ્રત્યય શો નિર્દેશ કરે છે? પીએસઆઈની એક્ઝામમાં પૂછાયેલો આ પ્રશ્ન છે. શું નિર્દેશ કરે છે? કોઈને આમ સોટીએ સોટીએ મરે, કોઈને આમ સોટીએ સોટીએ મરે, સોટીએ સોટીએ. ક્રિયા શું છે? પકડો, મરે, મારવાની ક્રિયા છે. હવે ક્રિયાનું સાધન એટલે કઈ વિભક્તિ થાય? તમને ખબર છે ક્રિયાનું સાધન એટલે તૃતીય વિભક્તિ થાય. મારવાની ક્રિયામાં મદદ કોણ કરે છે? તો કે સોટી. તો એ સોટી છે એની કઈ વિભક્તિ થાય? સોટી છે એની ત્રીજી વિભક્તિ એટલે કે કરણ. રેડી? કરણ. તો એ કઈ વિભક્તિ થઈ? તો એનો જવાબ શું આવશે? તો કે સાધન. શું છે જવાબ? શું આવશે? સાધન છે. એ નિર્દેશ કરે છે શેનો? તો કે સાધનનો નિર્દેશ કરે છે. સોટીએ સોટી એમ થોડું મરે એમ. આગળ વધીએ. બીજો પ્રશ્ન, દુનિયામાં રહેવું હોય તો ધૂળની ખપ પણ પડે. દુનિયામાં રહેવું હોય તો, દુનિયામાં શબ્દ કયો છે?
દુનિયામાં. શબ્દ શું છે? દુનિયામાં. ક્યાં રહેવું હોય તો દુનિયામાં. માં ઉપર અંદર, આપણે જોયો કોઠો હમણાં, માં ઉપર અંદર, સમય અથવા સ્થાન. દુનિયામાં તો એ શું થયું? તો કે સ્થાન થયું, બરાબર. તો એક એ સ્થાનને દર્શાવતું કારક કયું, વિભક્તિ કઈ? તો આપણને ખબર પડે અપાદાન. કઈ વિભક્તિ છે? તો કે અપાદાન. અધિકરણ, આઈ એમ સોરી, અપાદાન પાંચમી વિભક્તિ છે, અધિકરણ વિભક્તિ છે એ સાતમી વિભક્તિ છે, બરાબર. માં ઉપર અંદર જેના પ્રત્યે છે, માં ઉપર અંદર. રેડી, આગળ વધીએ. ત્રીજો પ્રશ્ન, રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. તેણે કાસ્કીથી વાળ ઓળ્યા, તો થી થકી વળે કઈ વિભક્તિ છે? તો કે તૃતીય વિભક્તિ છે. રેડી, આગળ વધીએ. રમીલા ઘરમાં છે, હમણાં જ પાછું આવ્યું, માં ઉપર ને અંદર. સ્થળ અથવા સમય દેખાય તમને ક્યાંય, અથવા તો માં ઉપર અંદર પ્રત્યે દેખાય, એટલે તમારે શું સમજવાનું? કઈ વિભક્તિ? અધિકરણ વિભક્તિ. અને એ વિભક્ત અધિકરણ કારક અને વિભક્તિ કઈ? તો કે સપ્તમી વિભક્તિ થાય છે. પાંચમો અને છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ. મહુડા ઉપરથી બધા પર્ણ ખરી પડ્યા. ખરી પડવાની ક્રિયા છે, મહુડા છે વૃક્ષ છે. ક્યાંથી? તો કે મહુડા પરથી. મહુડો સ્થિર છે, મહુડો સ્થિર છે. તો આપણે જોયું હતું કે ભાઈ સ્થિર વસ્તુ હોય ત્યાંથી કોઈ વસ્તુ પડે તો જે સ્થિર વસ્તુ હોય એની કેટલામી વિભક્તિ થાય? પાંચમી વિભક્તિ થાય, જેને કહેવાય અપાદાન. જેને શું કહેવાય? અપાદાન. તો બસ અહીંયા આ પાંચ ક્વેશ્ચન્સ આપણે જોઈ લીધા, જે વિવિધ એક્ઝામ્સની અંદર પૂછાયેલા, પાછળ પૂછાઈ ગયેલા હતા. હવે બસ આ વિડીયોને અહીંયા વિરામ આપીએ. વિભક્તિમાં આઈ હોપ કે તમને બધી જ વસ્તુઓ સમજાઈ ગઈ છે. થેન્ક યુ સો મચ.